नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 16 नैसर्गिक स्रोतों टकाऊ प्रबंधन। अगाउना वीडियो में आपणे जोयुं के गंगा नदी में कई रीते प्रदूषण प्रमाण वध्युं छे अने प्रदूषित पाणी जे छे एनी चकासणी कई रीते करी शकाय। कोईपण प्रकारना नैसर्गिक स्रोतनी अंदर प्रदूषण ए आपणा माटे मुख्य समस्या छे अने आ समस्या उत्पन्न करनार पण आपणे छीए। तो पर्यावरण जे छे ए पर्यावरणने बचाववा माटे आपणे ज आगळ आवू पड़े। हवे आ पर्यावरणने बचाववा माटेना 5 R छे। आ 5 R ने आपणे ध्यानमां लईए तो आपणे नैसर्गिक स्रोतो जे छे एना प्रदूषणने अटकावी शकीए। मारुं पहेलुं जे छे ए छे R for refuse એટલે ના પાડવી। ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક જે છે એના વપરાશને આપણે ના પાડવી જોઈએ। યુઝ એન્ડ થ્રો પ્રકારની પેન વાપરીને ફેંકી દેવાય, ટીવી સ્ટ્રો, ડીશ, આ બધા જે છે એનો ઉપયોગ ટાળવો જોઈએ, એના માટે આપણે ના પાડવી જોઈએ। બીજો આર છે R for reduce। ટુ રિડ્યુસ એટલે ઓછું કરવું, ઉપયોગને ઓછો કરો, પ્લાસ્ટિકના ઉપયોગને ઓછો કરી શકાય છે। કઈ રીતે ઓછો કરી શકાય છે? જ્યારે આપણે બહાર ખરીદી માટે જઈએ તો એ વખતે આપણે ઘરેથી કાપડની થેલી લઈ જઈએ, જેથી કરીને બહારથી આપણે પ્લાસ્ટિકની થેલી લેવી પડે નહીં। જે પેકિંગવાળા ફળ અથવા શાકભાજી છે એની જગ્યાએ છૂટા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરીએ તો એની મદદથી એના લીધે આપણે 1-2 પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ઓછો કરી શકીએ છીએ। જે યુઝ એન્ડ થ્રો પ્રકારના પ્લાસ્ટિકના પદાર્થ સાધનો જે છે એ સાધનોનો ઉપયોગ પણ આપણે ટાળી શકીએ છીએ। તો આવા પદાર્થો જે નુકસાન કરતા છે એનો ઉપયોગ આપણે ઓછો કરી શકીએ। ત્રીજું આર જે છે એ છે R for reuse એટલે કે પુનઃ ઉપયોગિતા કરવી। બોર્નવિટાની બરણી કે ચ્યવનપ્રાશની બરણી આપણા ઘરે આવે અને એમાંનો પદાર્થ જે છે એ વપરાઈ જાય, એ પછી એને ફેંકી ન દેતા એનો દાળ, કઠોળ કે મસાલા ભરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એને કહેવાય પુનઃ ઉપયોગિતા। એના પછીનો આર જે છે એ છે R for repurpose। ચોથો આર તે R for repurpose એટલે કે હેતુ ફેર કરવો। આપણે કોઈ એક સામાન જે છે એને અમુક હેતુથી લાવ્યા હોય અને બીજા હેતુસર એનો ઉપયોગ કરવો। દાખલા તરીકે પાણીની બોટલ જે છે એમાંનું પાણી વપરાઈ ગયા પછી એ બોટલને પ્લાન્ટર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, અથવા તો થોડી ઘણી ક્રિએટિવિટી વાપરીને એને પેન હોલ્ડર એમાંથી તૈયાર કરી શકાય છે। પાંચમું અને છેલ્લો આર જે છે એ છે R for recycle એટલે કે પુનઃચક્રીકરણ। પ્લાસ્ટિક છે અથવા તો બીજા કેટલાક પદાર્થો જે છે એને એકવાર વપરાશમાં લીધા પછી ફરી પાછા ઉપયોગમાં લઈ શકાય છે, જેને પુનઃચક્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે। આ કુદરતી સંસાધનો જે છે એ કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ આપણી સૌથી પહેલી ફરજ છે। અથર્વવેદના શ્લોકોમાં પણ કહ્યું છે કે પૃથ્વી પરના જે કંઈ પણ સાધનોનો હું ઉપયોગ કરું એ સાધનો ફરી પાછા એની અંદર પુનઃ પ્રાપ્ત થાય અને હું એના જે પૃથ્વી છે એ પૃથ્વીના મર્મસ્થળને હાનિ ન પહોંચાડું। તો આપણી પણ ફરજ બને છે કે આપણે પૃથ્વીને હાનિ પહોંચાડ્યા વગર એના જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ। એના માટે આપણે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પડે। કુદરતી સંસાધનો જે છે એ કુદરતી સંસાધનોની જરૂરિયાત ખૂબ જ વધી રહી છે, તો એના માટે ટૂંકા ગાળાના લાભની જગ્યાએ લાંબા ગાળાનું દ્રષ્ટિબિંદુ ધ્યાનમાં રાખવું પડે, જેથી કરીને આપણા પછીની પેઢી જે છે એ પણ એના માટે પણ એ કુદરતી સંસાધનો જે છે એ ઉપલબ્ધ રહે। કુદરતી સંસાધનોનું પ્રબંધન એ રીતે કરવું જોઈએ કે જેથી કરીને
જે ફક્ત ધનવાન લોકો છે એ જ એનો ઉપયોગ ન કરે, પરંતુ કોઈપણ વ્યક્તિ, પૃથ્વી પરના દરેક વ્યક્તિઓ એ કુદરતી સંસાધનોને સરળતાથી ઉપયોગમાં લઈ શકે. કુદરતી સંસાધનોના ઉપયોગ દરમિયાન જે કંઈ પણ નુકસાન થતા હોય એ નુકસાનને કાબૂમાં રાખવા માટે પ્રયત્ન કરવા જોઈએ. દાખલા તરીકે ખાણકામ કરતી વખતે પૃથ્વીના પેટાળને હાનિ પહોંચે છે, તો આવા જે કેટલાક નુકસાન છે એ નુકસાનોને નિયંત્રણમાં રાખવા માટેના ઉપાયો કરવા જોઈએ. આ કેટલાક એવા ઉપાયો છે કે જે આપણે મોટા પાયા પર કરવા પડે. કેટલીક બાબતો એવી હોય છે કે જે કુદરતી સંસાધનોને બચાવવા માટે આપણે પોતે નાના પાયા ઉપર કરી શકીએ. આપણે એમ વિચારીએ કે કુદરતને બચાવવા માટે અથવા તો પર્યાવરણને બચાવવા માટે કોઈ એક વ્યક્તિ શું કરી શકે, તો વ્યક્તિ પોતે આવી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ જે છે એને બચાવવામાં પોતાનો ફાળો આપી શકે છે. કઈ રીતે કરી શકાય? દાખલા તરીકે જ્યારે આપણે કશેક બહાર જમવા જઈએ તો આપણે સામાન્ય રીતે ટિશ્યુ પેપરોનો ઉપયોગ જોઈએ છે, તો હવે એ ટિશ્યુ પેપર જે છે એ બનાવવા માટે વૃક્ષોનો ઉપયોગ થાય છે, તો વૃક્ષો જે છે એ મોટા પાયા પર કપાશે. એની જગ્યાએ આવા ટિશ્યુ પેપરની જગ્યાએ આપણે કાપડના જે નેપકિન્સ છે એનો ઉપયોગ કરીએ તો ઘણા બધા વૃક્ષોને કપાતા બચાવી શકીએ છીએ. બીજું કે જે ડિસ્પોઝિબલ ડિશ હોય એ ડિસ્પોઝિબલ ડિશની જગ્યાએ જે આપણી મેટલની ડિશ છે એનો ઉપયોગ કરવાથી પણ પ્રદૂષણને ઓછું કરી શકાય. ત્રીજી બાબત, ખોરાકનો બગાડ અટકાવવો જોઈએ. ખોરાક જે છે એ ઉત્પન્ન થવા માટે ઘણી બધી ઉર્જાઓ વપરાય છે, પછી એ મનુષ્યની ઉર્જા હોય કે નૈસર્ગિક ઉર્જા હોય. જ્યારે ખોરાકનો બગાડ થાય છે તો આ બધા જ પ્રકારની ઉર્જાનો પણ વ્યય થાય છે, તો ખોરાકનો બગાડ જે છે એ થતો આપણે રોકી શકીએ એ આપણા હાથની વાત છે. ઘરની પાછળ કે કશે જગ્યા હોય તો આપણે નાના પાયા ઉપર શાકભાજી, ફળ ઉગાડી શકતા હોઈએ તો એવું ચોક્કસપણે કરવું જોઈએ. ખેતીની અંદર રાસાયણિક ખાતરોના ઉપયોગની જગ્યાએ સેન્દ્રિય અથવા તો છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી જમીનના પ્રદૂષણને આપણે રોકી શકીએ છીએ. ખેતી કામ કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવાથી હવાનું પ્રદૂષણ થાય છે, એની સામે જ્યારે બળદોનો ઉપયોગ કરીએ તો બળદોના ઉપયોગથી આ પ્રદૂષણ અટકાવી શકાય છે. વહી જતા વરસાદનું પાણી જે છે એને સંગ્રહિત કરવું જોઈએ અને એકત્ર કરવું જોઈએ. પર્યાવરણને બચાવવા માટેના જે 5 R છે એ 5 Rનો અમલ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. જ્યારે તમને એમ કે ભાઈ અહીંથી કંઈ લાવવાનું છે તો નજીકનું સ્થળ હોય તો નજીકના સ્થળે તમારે જવાનું થાય તો એ વખતે સાયકલ પર જવું જોઈએ અથવા તો પગપાળા જવાનું પસંદ કરવું જોઈએ. જો કોઈ દૂરની જગ્યાએ જવાનું થાય તો એ વખતે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. ઘર સાફ કરવા માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ નહીં કરતા આપણા સાદા સાધનોનો ઉપયોગ કરવાથી વિદ્યુત ઉર્જાનો વપરાશ ઓછો થાય છે અને એના પરિણામે જે કંઈ પણ પ્રદૂષણ જે ઉત્પન્ન થાય છે એ આપણે પ્રદૂષણને નિવારી શકીએ.